રાજ્યના સુરત શહેરમાં ફરી કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે તેવામાં રાત્રે થી છ સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે તેવામાં સુરત શાક માર્કેટમાં શાકભાજી લેવા લોકોની ભીડ જોવા મળી હતી ખરેખર આ ભીડ ચિંતાજનક સમાચાર નેવડે તો કોઈ નવાઈ નહીં સુરતમાં રાત્રી ને લઈ લોકોમાં શાકભાજી નહીં મળે તેવો ભય ફેલાયો છે તેવામાં શાકભાજી ખરીદવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ દ્રશ્યો સુરતની શાકભાજી માર્કેટના છે કે જ્યાં મેળો ભરાયો હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે ખરેખર આ લોકો શાકભાજી નહીં મળે તેવા ડરથી શાકભાજીનો સ્ટોક ખરીદી કરવા આવ્યા છે સુરત મહાનગરપાલિકા કોરોનાને લઈને સજાગ થયું છે તેવામાં આવી ભીડ ચિંતાજનક સમાચાર લાવી શકે છે ખૂબ ભીડ જોતા કોરોના વિસ્ફોટ થાય તો નવાઈ નહીં કોરોના મહામારીને લઈને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ સતત ને સતત ટેસ્ટિંગ કરી રહ્યા છે તેવામાં આવા લોકો મહાનગરપાલિકાની કામગીરી પર પાણી ફેરવતા હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન રાહુલ મકવાણા સાથે દિવ્યેશ પરમાર લાઈવ ગુજરાત ન્યૂઝ સુરત